ચર્ચા વિચારણા કર્યા પછી 13મી તારીખ રવિવારે શરદ પૂર્ણિમાએ રિવરફ્રન્ટ મળીએ એવું નક્કી થયું. એટલે છેલ્લા એક મહિનાની અમદાવાદની પેરીફરી માત્ર છે, આ કોઈ ભાવનગર કે રાજકોટ કે પોરબંદર કે કચ્છમાંથી એમને મિત્રો આવ્યા હશે, પણ ફક્ત અમદાવાદની પેરીફરીમાં લગભગ 7-8 હજાર ભાઈઓ અને 2-3 હજાર બહેનોનું આ મિલન હતું. તાલીમ શિબિર અમારી હતી જેમાં તાલીમ બધાને આપીને સાવધાન વિશ્રામ. હજી અનટ્રેન લોકો છે, રો છે, આવી ગરમીમાં સ્વાભાવિક તરસ લાગી હોય, પીવા પાણીનો કંટ્રોલ રહે ન રહે, પરંતુ સારી સંખ્યામાં અમારા ધાર્યા પ્રમાણે મિત્રો આવ્યા છે અને આગામી દિવસોમાં આ દરને મજબૂત રીતે ડિસિપ્લિન સાથે ડેવલપ કરાય એના માટે અમારા ટ્રેનિંગ કેમ્પ હશે, એના માટે અમારા બૌદ્ધિક અને શારીરિક બંને પ્રોગ્રામ પણ હશે આગામી દિવસોમાં. આના પછી લગભગ સુરત અમે ડિસેમ્બર જાન્યુઆરીની શરૂઆતમાં 10-1 હજાર મિત્રોનું ભાઈ બહેનોનું એક શક્તિદળનું તાલીમ શિબિરનું આયોજનનું એનો પણ વિચાર અમે કરી રહ્યા. ચૂંટણી પહેલાનું શક્તિ પ્રદર્શન ના કહી શકાય, ચૂંટણી તો બહુ થાય છે, ચૂંટણી તો હજી 22 છે, શક્તિ પ્રદર્શન નથી. આ શક્તિદળે યુથ જે અત્યારે દિશાવિહીન છે, લોકો સરકારનો વિરોધ બી કરે, સરકારને મત બી આપે તો વિરોધ નહીં કરો તમે, મને સમજણ નથી પડતી. વેપારીઓ બૂમો પાડી મંદીમાં મરી ગયા અને છતાં ભાજપને મત આપવાના, કાં તમે ફરિયાદ ન કરો કે આ મત ના આપો, આ પબ્લિક ઓપિનિયન કોણ ક્રિએટ કરશે? તો આ શક્તિદળના મિત્રો બધે જ્યાં જવાય ત્યાં જઈને લોકોને કહેશે કે કાં તમે વિરોધ કરો, વિરોધ ન કરો, અને વિરોધ કરવાનું કારણ જો સરકાર હોય તો સરકારને બદલી કાઢો, આ સીધું ગણિત છે. એના માટેની આ એક્સરસાઇઝ છે. બાબુ શક્તિદળનો રોલ શું રહેશે હવે? અરે મેં કીધું તો ખરું કે આ બધા જુવાન ભાઈ બહેનો છે જેમણે આગામી દિવસોમાં જે કઈ રીતે મેં કીધું કે સરકાર ખોટી છે તો બધાને કે તમે આ ખોટો વિધ, દાખલા તરીકે આ 12 લાખ લોકો બેકાર લોકોને નોકરી માટે એ કે અમે આંદોલન, કોણ આંદોલન કરશે, કેવી રીતે કરશે, એ બધા આંદોલન કરશે શક્તિદળ. આ બધા પબ્લિક માટેના જેટલા કાર્યક્રમો હશે એમાં સક્રિય રીતે ભાગ લેશે. પરીક્ષા રદ થયેલું કારણ કોઈ ટ્રાન્સફરન્સ જ નથી સરકારમાં, કેમ કેમ બંધ કરી, શેના માટે બંધ કર્યું, કેટલા કેટલા લોકોના ભવિષ્ય સાથે તમે રમી રહ્યા છો? આવું તો ન કરાય ને. 12માં ભણેલો માણસ ભરાડે ભણ્યો હોય ને, મહેનત કરતો હોય માણસ, અને મહેનત કરીને પરીક્ષા અપાયો હોય ને, લાખો રૂપિયાનો ચૂનો થઈ ગયો ગરીબ માણસોને, એમના ભવિષ્ય ઉપર ચોકડી લાગી ગઈ. એવા લોકોએ સરકારના ભવિષ્ય ઉપર ચોકડી લગાવવી જોઈએ, કે સરકાર નકામી છે. બાબુ 12માની જગ્યાએ ગ્રેજ્યુએશન કર્યું છે તો હવે 12માં વાળા પણ મારી જશે. મતલબ શું છે? શેના માટે સરકાર, સરકારને કોઈ દિશા નથી, સરકારને કંઈ ખબર નથી કઈ દિશામાં સરકાર જઈ રહી છે એ ખબર નથી, પણ લોકો